હવે નજર કરીએ એક મોટા સમાચાર જે આવી રહ્યા છે અમદાવાદથી ગેરકાયદેસર રીતે ચાલતા ગેસ કૌભાંડનો પર્દાફાશ ગેસ ચોરીના કૌભાંડ પર અમદાવાદ ગ્રામ્ય એસઓજીની તવાઈ રૂપિયા 64,20,000થી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત પોલીસે ગેસ ચોરી કરનાર ચાર આરોપીઓની કરી ધરપકડ માલવણ વિરમગામ હાઈવે પર ચાલતી હતી ગેસ ચોરી ગેસના ટેન્કરમાંથી ગેસની બોટલો ભરી કરાતી હતી ચોરી હોટલના સંચાલક અને તેના સાગરીતો કરતા હતા ગેસ ચોરી તો આ એક મોટો મામલો જે આવી રહ્યો છે અમદાવાદથી તો ગેસના ટેન્કરમાંથી ગેસની બોટલો ભરી ચોરી કરાતી હતી અને આને લઈને આ કૌભાંડનો પર્દાફાશ થયો છે તો હાલ પોલીસે તવાઈ બોલાવી છે અને ગેસ ચોરીના કૌભાંડ પર અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ તવાઈ બોલાવી છે રૂપિયા 64,20,000થી વધુનો મુદ્દામાલ કરાયો છે જપ્ત તો આ એક મોટો ઘટસ્ફોટ થયો છે આમાં અને મોટો કૌભાંડ છે જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે બોટલો ભરીને ગેસની ચોરી કરવામાં આવી રહી હતી માલવણ વિરમગામ હાઈવે પર ચાલતી હતી આ રીતની ચોરી તો આ એક મોટો મામલો આવી રહ્યો છે તમને જણાવી દઈએ કે રૂપિયા 64,20,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને ગેસ ચોરીનો આ મામલો પૂરો કૌભાંડ સામે આવ્યો છે જેને લઈને અમદાવાદ ગેરકાયદેસર રીતે જે ચાલતા હતા ગેસના કૌભાંડ તેનો પર્દાફાશ થયો છે અને આ ચોરીના કૌભાંડમાં અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ તવાઈ બોલાવી અને ત્યારબાદ 64,20,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જોકે હાલ પોલીસ વધુ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને આ નેટવર્ક કેટલું મોટું હતું અને શું હતી આ તમામ લોકોની મોડસ ઓપરેન્ડી તેના વિશે વધુ ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે પણ આ એક ખૂબ જ ચોંકાવનારો મામલો છે પોલીસે ગેસ ચોરી કરનાર ચાર આરોપીઓની ધરપકડ પણ કરી છે અને આ નેટવર્ક કેટલું મોટું છે તે મામલે વધુ ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે તમને જણાવી દઈએ કે માલવણ વિરમગામ હાઈવે પર આ રીતની ગેસ ચોરી ચાલતી હતી ગેસના ટેન્કરમાંથી ગેસની બોટલો ભરી વધુ ચોરી કરવામાં આવતી હતી અને હોટલના સંચાલક અને તેના સાગરીતો આ રીતની ગેસ ચોરી કરતા હતા અને આ પૂરા કેસનો પોલીસે અત્યારે તવાઈ બોલાવી છે અને આ મોટો કૌભાંડ સામે આવ્યો છે અને આ એક ખૂબ જ મોટી માત્રામાં થઈ રહ્યો હતો 64,20,000થી વધુનો મુદ્દામાલ આ પૂરા મામલે જપ્ત કરી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે